નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ લેક્ચર માં આપણે ક્વોન્ટમની ચર્ચા કરેલી. હવે આ ચાર ક્વોન્ટમ પરથી આપને કઈ રીતે પ્રશ્ન એમસીક્યુ ની અંદર પૂછાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. જેના માટે તમને એક રીતે પ્રશ્ન પૂછે કે સાચો ક્વોન્ટમ સેટ નક્કી કરો. કે તમને ચારે ચાર ક્વોન્ટમ ના મૂલ્ય આપેલા હોય એના ઉપરથી કયો ક્વોન્ટમ નો સેટ સાચો છે કે ખોટો છે તે આપણે નક્કી કરવાનું. માનો કે એ એમ અને ચોથો ક્વોન્ટમ એસ, ચાર ના મૂલ્ય આપેલા હોય તો આમાંથી કયો ક્વોન્ટમ નો સેટ સાચો છે કે કયો ખોટો છે તે આપણે નક્કી કરવાનો હોય. તો ચાલો આપણે મૂલ્ય એક લો અને માઇનસ વન લો, અહીં ઝીરો લો અને અહીંયા વન લો. આ સેટ સાચો છે ખોટો એ આપણે નક્કી કરો. તો પ્રથમ જોવા મુખ્ય ક્વોન્ટમ અંકનું n નું મૂલ્ય ધન પૂર્ણાંક સંખ્યા હોય તો છે. હવે n નું મૂલ્ય 1 છે તો l ની કિંમત આપણે કેવી રીતે 0 થી n માઇનસ 1 એટલે કે 0 કે ધન પૂર્ણાંક સંખ્યા ડાબી છે તે ઋણ છે તો આ કિંમત ખોટી જાય એટલે આ સેટ ખોટો કહેવાય. આ કિંમત ખોટી છે. પછી આગળ જોવાની જરૂર નથી, એક કિંમત ખોટી આવે. હવે ચાલો બીજું, આ n બરાબર 2 છે, l બરાબર 0, એની કિંમત કે એસી કિંમત પ્લસ 1/2. તો આ સેટ સાચો છે કે ખોટો છે એ આપણે કહેવાનું છે. તો ચાલો એની કિંમત ધન પૂર્ણાંક સંખ્યા હોય 2 છે તો હોઈ શકે એ સાચું. એન બરાબર 2 હોય તો એની કિંમત 0 થી એન માઇનસ 1 એટલે 0 અને 1 હોવી જોઈએ. 0 અને 1 એમાંથી કોઈ કિંમત છે 0 તો એ સાચું કહેવાય. હવે એની કિંમત 0 હોય તો એની કિંમત 0 થી પ્લસ એલ થી માઇનસ એલ તો માઇનસ એલ થી પ્લસ એલ, ઝીરો થી માઇનસ ઝીરો કે પ્લસ ઝીરો તો ઝીરો થાય તો એ થાય તો આ ખોટો હોય. આ સેટ પણ ખોટો છે. હવે બીજી વસ્તુ જોઈએ, અહીંયા 2 છે અને 1 છે, 1 છે પ્લસ 1/2 છે તો એનું મૂલ્ય ધન પૂર્ણાંક રેડી એન 2 તો એની કિંમત 0 અથવા 1 હોવી જોઈએ. 1 છે એની કિંમત 1 હોય તો એની કિંમત માઇનસ એલ થી પ્લસ એલ, પ્લસ એલ 0 માઇનસ 1 તો આમાંથી કોઈ એક હોવી જોઈએ 1 છે તો એ સાચું. અને s ની કિંમત આપણે કીધું તો કા પ્લસ 1 હોય કા માઇનસ, બેમાંથી ગમે તે કોઈ જોઈએ. તો ચારે ચાર કિંમત સાચી છે તો આ સેટ સાચો સેટ કહેવાય. આ ધ્યાનમાં રાખવાનું. આ રીતે ક્વોન્ટમ સેટ સાચો છે ખોટો છે એ આપણે નક્કી કરવાનું પૂછી શકે તો એ ધ્યાન રાખવાનું. ત્યારબાદ તમને એવું પૂછે કે n બરાબર કક્ષકોની સંખ્યા પૂછે, કક્ષકોની સંખ્યા. ચાલો n ની કિંમત 3 હોય, l ની કિંમત 0 તો આમાં કક્ષકો કેટલી હશે તો એ કેમ નક્કી થાય કક્ષકો કેટલી હશે? તો n ની કિંમત 3, l બરાબર 0, l બરાબર 0 એટલે કે કક્ષક આવે s. તો s માટે કેટલી કક્ષકો જે આપણે ખ્યાલ છે, કેટલી કક્ષક આવે? s ની પહેલા કક્ષક 1 જ હોય છે. અથવા તો l બરાબર 1 છે ને, એટલે l બરાબર 0 તો n ની કિંમત માઇનસ l થી પ્લસ એટલે 0 હોય, 1 કિંમત આવે એટલે s કક્ષક ને 1 જ કક્ષક આવશે એ ધ્યાનમાં રાખવાનું. તો આવું પૂછે n બરાબર 4, n બરાબર 1 તો આમાં કેટલી કક્ષકો? તો l બરાબર 1 એટલે p, તો p માં પેટા કક્ષકોની સંખ્યા કેટલી આવે? 3 આવે. કેટલી આવે? 3. શા માટે 3 આવે છે? કે n ની કિંમત માઇનસ 1 થી પ્લસ 1 આવે એટલે કે માઇનસ 1 0 પ્લસ 1 એટલે n ના જેટલા મૂલ્ય વડે કેટલી પેટા કક્ષકો જે તો તમે ડાયરેક્ટ યાદ રાખવું હોય કે s માં 1, p માં 3, d માં 5, f માં 7 તેના મૂલ્ય ઉપરથી જોઈ લેવા. એનું મૂલ્ય ગમે તે હોય, એનું મૂલ્ય 0 હોય એટલે એક જ એસ કક્ષક આવે, એલ બરાબર 1 હોય એટલે એની અંદર 3 પેટા કક્ષકો આવે, એલ બરાબર 2 હોય તો કેટલી આવશે? તો કે 5 પેટા કક્ષકો આવશે. આવી રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે, ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા માટે શું યાદ રાખેલું હોય? જેટલી કક્ષક હોય એના કરતાં બમણા ઇલેક્ટ્રોન હોય. એસ માં એક જ પેટા કક્ષક છે તેમાં એક માં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાય તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવે. ઇમા પેટા કક્ષકો 3 છે, 3 માં બે ઇલેક્ટ્રોન ગોઠવાય અને કુલ ઇલેક્ટ્રોન 6 થાય. હવે જો તમને n બરાબર 3 અને l બરાબર 1 કીધું હોય તો પણ p કક્ષક થાય એટલે પેટા કક્ષકો 3 થાય અને ઇલેક્ટ્રોન પૂછે તો 3 માં બે બે એટલે 6 ઇલેક્ટ્રોન ગોઠવાય એટલે એના મૂલ્ય ઉપરથી કક્ષક નક્કી થઈ જશે કે કુલ કેટલી કક્ષકો હશે એ. અને ઇલેક્ટ્રોન પૂછે તો જેટલી કક્ષકો એના કરતાં બમણા ઇલેક્ટ્રોન જે તે કક્ષકની અંદર હોય. કક્ષામાં પૂછે કેટલા ઇલેક્ટ્રોન તો 2n² આ ધ્યાન રાખવાનું છે.
અહીંયા મેં ખાલી આ બેના મૂલ્ય ઉપરથી કીધું એટલે સ્પષ્ટ થઈ ગયું કે બુદ્ધિ કક્ષાના ચોક્કસ કક્ષક આવેલ છે એની કક્ષકો કેટલી તેની પેટા કક્ષકો જે આપણે એમએલના મૂલ્ય ઉપરથી નક્કી કરી છે એ રીતે આપણે પ્રશ્ન પૂછી શકે છે આ ધ્યાનમાં રાખવાનું હવે આપણે આગળ કક્ષકો છે એના આકાર વિશે ચર્ચા કરવાની છે હવેનો એક પેલા કોયડા લઈ લે 2.17 અને 2.18 કોયડો તો ચાલો કોયડા નંબર 2.17 કોયડો 2.17 સિમ્પલ જવાબ આપવાનો મુખ્ય કોટામાં n બરાબર 3 છે તો આમાં કુલ કક્ષકો કેટલી કુલ કક્ષકો તો આપણે સૂત્ર છે 2n² 2 * 3 નો વર્ગ એ 18 કક્ષકો સોરી n² એટલે 3 નો વર્ગ એટલે શું થશે 9 કક્ષકો આપણે n બરાબર 3 એટલે ત્રીજી કક્ષાની અંદર કુલ 9 કક્ષકો આપણે જોવા મળે સીધું જ આપી દેવાનું સવિસ્તાર જવાબ આપવો હોય તો એકવારી કાઢવાનું n બરાબર 3 તો n ની કિંમત 0 થી n માઇનસ 1 એટલે કે n બરાબર 0 થી 3 માઇનસ 1 એટલે n બરાબર 0 1 અને 2 અને n બરાબર 0 n બરાબર 1 n બરાબર 2 એટલે આમાં n ની કિંમત ખાલી 0 જ આવે આમાં n એ માઇનસ 1 થી પ્લસ 1 એટલે 3 આવશે અને આમાં n ની કિંમત માઇનસ 2 માઇનસ 1 0 પ્લસ 1 એટલે પ્લસ 2 એટલે આમાં 1 કક્ષક આમાં 3 અને આમાં 5 સરવાળો કરો 9 કક્ષકો આપણે મળી શકે છે તો આ રીતે જવાબ આપો એક સીધું પૂછે સીધો એસક્યુએલ સૂત્રનો ઉપયોગ કરી લેવાનો ત્યારબાદ કોયડા નંબર 2.18 કોયડો 2.18 એમાં તમને n અને l ના મૂલ્ય આપ્યા છે એના ઉપરથી કક્ષકની સંજ્ઞા દર્શાવવાની તમારે છે તેમાં આપણે n અને l ના મૂલ્ય આપ્યા પેલા 2 આપ્યું છે પછી 1 છે 4 છે 0 છે 3 છે 5 છે અને 3 છે 3 અને 2 છે તો આના ઉપરથી કક્ષકની સંજ્ઞા કઈ રીતે લખાય l ના મૂલ્ય ઉપરથી કક્ષક લખી નાખાય આમાં 0 છે 1 છે એટલે કઈ કક્ષક આવે p 0 હોય તો s 3 હોય તો a અને 2 હોય તો d હવે n નું મૂલ્ય આપણે લગાવી દેવાનું બીજી કક્ષા છે તો આપણું p થાય ચોથી કક્ષા છે 4s થાય એક કક્ષક છે 5f થાય અને a શું આવશે 3d થશે આ રીતે કક્ષકની સંજ્ઞા લખવાની થશે આ ધ્યાનમાં રાખવા હવે નો ટોપિક છે 2.56(2) પરમાણુ કક્ષકોના આકાર 2.6(2) પરમાણ્વીય કક્ષકો ના આકાર બીજો કોટમાં ગૌણ કોટમાં l ના મૂલ્ય ઉપરથી આપણે કક્ષકો અલગ અલગ પ્રકાર દર્શાવેલ કે અલગ અલગ આકાર હોય એવી વાત કરી પણ હવે એનો આકાર કેવો હોય એ કેમ નક્કી કરી શકાય તો કે પરમાણુ કેન્દ્રની આસપાસ જ્યાં ઇલેક્ટ્રોન પડવાની સંભાવના વધારે છે એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા વડે દર્શાવશું તો ઇલેક્ટ્રોન ઘનતા પરમાણુની કેન્દ્રની આસપાસ કઈ રીતે વધારે છે કયા આકારમાં વધારે જોવા મળે છે એના ઉપરથી પરમાણુ કક્ષકનો આકાર નક્કી કરવામાં આવેલો છે અને અહીં સાઈ કરંટ વિધેયનો ઉપયોગ કર્યો છે સાઈ સંજ્ઞા શું બચાવે સાઈ જે ઇલેક્ટ્રોન માટે કરંટ વિધેય છે તરંગ વિધેય આનું કોઈ ગાણિતિક મૂલ્ય હોતું નથી અને ભૌમિતિક અર્થઘટન પણ કરવામાં આવતું નથી એ સારી એટલે ઇલેક્ટ્રોન માટે તરંગ વિધેય દર્શાવે છે અને આપણે અહીંયા સાઈ અને સાઈ સ્ક્વેર નો ઉપયોગ કરશું સાઈ સ્ક્વેર એટલે શું સાઈ સ્ક્વેર એટલે કે કેન્દ્રથી કોઈ ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે દર્શાવે છે પરમાણુ કેન્દ્રથી કોઈ ચોક્કસ અંતરે કઈ જગ્યાએ ઇલેક્ટ્રોનની ઘનતા ઇલેક્ટ્રોન વધારે પ્રમાણમાં મળી આવે છે કેટલા પ્રમાણમાં મળી આવે સાઈના મૂલ્ય ઉપરથી નક્કી કરી શકાય છે તો અહીંયા આપણે બે ગ્રાફ દોરવાના છે એક સાઈ વિરુદ્ધ આર અને બીજો સાઈ સ્ક્વેર વિરુદ્ધ આર નો ગ્રાફ દોરવાનો
સુધી આરપે ઇલેક્ટ્રોનનું તેના કેન્દ્રથી શું આવશે અંતર અને આ ગ્રાફ ઉપરથી આપણે જે તે કક્ષકો છે તેના આકાર વિશે માહિતી મળી શકશે પ્રથમ આપણે S કક્ષકનો આકાર S કક્ષકનો આકારની ચર્ચા કરીએ S કક્ષકના આકારની વાત કરીએ તો માનો કે વનેશ કક્ષક હોય તો વનેશ કક્ષક માટે n બરાબર કેટલી છે n બરાબર 0 થાય એટલે s એટલે n બરાબર 0 થશે અને n ની કિંમત પણ 0 થાય એટલે એનો મીનિંગ એવો કે s માં એક જ પેટા પ્રકાર આવશે અને એક જ પ્રકારે ઇલેક્ટ્રોન જે કેન્દ્રની આસપાસ ગતિ કરતા હશે અને દીપવિન્યાસ અને અવકાશમાં સ્થિતિ સ્થાન s કક્ષકમાં જુદું જુદું નહીં બધી જગ્યાએ સંભાવના ઇલેક્ટ્રોનની સરખી જોવા મળશે આવો જ યુએસ કક્ષક લઈએ તો n બરાબર 2 છે પણ n બરાબર 0 અને ml પણ 0 આવે એટલે l ની કિંમત 0 આવે છે એટલે n ઉપરથી આકાર નાખી દે એટલે વનેશનો આકાર અને દુદેશનો આકાર સરખો જ આવશે એ જ રીતે ત્રિદેશનો આકાર સરખો જ આવશે સ્થિતિસ્થાન સરખા આવશે પણ આ કક્ષકો એકબીજાથી તો કે કઈ બાબતમાં અલગ પડશે કે એ केंद्र की अंतर वधे छे એટલે એક કક્ષકો છે એ ઊર્જા તો કે અલગ હોય વનેશ અને દુદેશ બરાબર પણ એનો આકાર સમાન હશે અવકાશમાં દિગ્વિન્યાસ પણ સમાન હશે કઈ રીતે સમાન હોય એના માટે એસ કક્ષક માટે ગુણમાં આપણે બે ગ્રાફ આપ્યા છે વનેશ કક્ષક માટેનો ગ્રાફ લખું છું એના માટે વનેશ વનેશ કક્ષક માટે અંતર આ અને વાય અક્ષ ઉપર સાઈ નો એક ગ્રાફ આપેલો છે અને એક ગ્રાફ આપણે સાઈઝ સ્ક્વેર નો આપે છે સાઈ અને કેમ આપેલો છે સાઈઝ સ્ક્વેર તો સાઈઝ સ્ક્વેર ના ગ્રાફ માં જો શકો કેન્દ્રની શરૂઆત ના એટલે બહુ જ કેન્દ્રની નજીક ના અંતર માં ગ્રાફ આ રીતે આપણે મળે છે એટલે એનો મીનિંગ કે કેન્દ્રની આસપાસના વિસ્તારમાં સાઈઝ સ્ક્વેર ની કિંમત ખૂબ જ મહત્વની છે ખૂબ જ મહત્વનું છે એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ખૂબ જ વધારે જોવા મળે છે અને સાઈ માની ગ્રાફ થોડો આપણે દૂરથી દર્શાવવાનો રહેશે તો આનો મીનિંગ એવો થયો કે ઇલેક્ટ્રોન ઘનતા વનેશ કક્ષકની અંદર કેન્દ્રની આસપાસ મહત્તમ છે એટલે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે એટલે એનો ગ્રાફ તમે ટેક્સ્ટબુકમાં એક ગોળાકાર આકાર દર્શાવ્યો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ઘનતા છે ને તે ખૂબ જ વધારે છે આ કાળા કાળા ટકતા વડે દર્શાવેલું હશે કેન્દ્રની આસપાસ કાળા કાળા ટકતા વડે દર્શાવેલો ભાગ બતાવેલો છે તો ઈ કાળા ટકતા વાળો ભાગ જે છે ને એ ઇલેક્ટ્રોન ઘનતાનું વાદળ દર્શાવે કે કેન્દ્રની આસપાસના વિસ્તારમાં ઇલેક્ટ્રોન ઘનતા ખૂબ જ મહત્તમ છે અને મહત્તમ છે એને એક સ્પેસિફિક શેપ માં આપી દીધો કે એની ઇલેક્ટ્રોન ઘનતા ની શેપ આય તો ગોળાકાર તો મળે છે ગોળાકાર કે એનો મીનિંગ એવો થયો કે એસ કક્ષક માં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસના વર્તુળાકાર ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સાઈઝ સ્ક્વેર નું મૂલ્ય મહત્તમ છે એટલે એને ગોળાકાર આકાર તરીકે રજૂ કરવામાં આવે છે આવો જ ગ્રાફ તમે કેના માટે જોશો 2s કક્ષક માટે જોશો કેના માટે જોશો 2s કક્ષક તો 2s કક્ષક માટે આ જ ગ્રાફ આના જેવો જ મળતો આવે છે પરંતુ શરૂઆતમાં કેન્દ્રની નજીકના વિસ્તારમાં તો કે અહીંયા આપણે સાઈ નો લેશો અને આ શું લેશો સાઈ સ્ક્વેર અંતર આ તો એની અંદર તમે જોશો તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય થાય છે અને પછી શૂન્ય દૈક્યા બાદ પાછું ધીમેથી વધે છે અને વધીને મહત્તમ દૈક્યા બાદ પાછું એનું મૂલ્ય ઘટવા માંડે છે અને સાઈઝ સ્કેલમાં આ ગ્રાફ નજીકથી દર્શાવવામાં આવશે અને એ શૂન્ય દૈક્યા બાદ મહત્તમ દૈક્યા છે પછી પાછું એનું મૂલ્ય શૂન્ય જેવું તો કે જોવા મળે છે એટલે આ વાત જે છે એ વનેશ દર્શાવે છે આ શૂન્ય દૈક્યોની ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી અને પછી પાછું ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ થાય છે જે 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવે છે એટલે એનો શેપ તમને જોશો તો ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ વડે ઇલેક્ટ્રોન ઘનતા વડે દર્શાવવામાં આવ્યો તો કેન્દ્રની આસપાસના એક ભાગમાં ઇલેક્ટ્રોન ઘનતા તમને મહત્તમ મળે છે એમાં
પછી તમને બીજો એક ઇલેક્ટ્રોલિટી પાવર આવું છે આકૃતિમાં તમે બુકમાં જોશો તો જોવા મળશે તો આ જે ભાગ છે એ વણે સ્ટ્રક્ચર દર્શાવે છે પછી આ ભાગ કોરો છે એ કોરો ભાગ એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય થઈ જાય છે ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય થઈ જશે અને ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય થઈ જાય છે એટલે કે ઇલેક્ટ્રોન મળી આવતા નથી પછી ધીમે ધીમે મહત્તમ થાય છે મહત્તમ ભાગ છે આ દર્શાવે છે કે આ ભાગ 2s કક્ષકનો છે તો 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન મળી આવે છે અને આને આપણે નોડ વચ્ચેનો જે ભાગ ખાલી ભાગ છે એટલે કેન્દ્રની આસપાસ એવો વિસ્તાર કે જે ઇલેક્ટ્રોન મળતા નથી એને નોડ કહે છે નોડ એટલે શું તો કે કેન્દ્રની આસપાસ આસપાસનો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય જેને નોડ તરીકે ઓળખશો તો વનેશ કક્ષકમાં તમે જોશો ને તો કેન્દ્ર છે આ કેન્દ્રની આસપાસ બધે ઇલેક્ટ્રોન છે તો કેન્દ્રની વનેશ કક્ષક વચ્ચે ઇલેક્ટ્રોન ન મળી આવે એવો ભાગ નથી અને વનેશમાં નોડ નથી પણ 2s કક્ષકમાં તમે ગ્રાફ દ્વારા પણ જોઈ શકો છો આ વનેશ કક્ષકનો વિસ્તાર એ શૂન્ય થઈ ગયો છે એટલે આ નોડ બતાવે છે શું કારણ છે નોડ બતાવે છે પછી ઇલેક્ટ્રોનની મળવાની સંભાવના વધી જાય એટલે વનેસ અને 2s કક્ષક વચ્ચે એક નોડ આવી શકે છે એટલે s કક્ષક માટે s કક્ષક માટે નોડ બરાબર n 1 આ સૂત્રનો ઉપયોગ કરવો એટલે વનેસ કક્ષકમાં તમે જોવો તો નોડ બરાબર n બરાબર 1 1 એટલે 0 આવે 2s કક્ષકમાં નોડ જોશો તો 2 1 એટલે 1 કહી જોઈ શકો છો એક નોડ આવે આવો જ પછી તમારે 3s કક્ષક માટે ગ્રાફ કરવો હોય તો આ મૂલ્ય શૂન્ય થઈ જાય છે પછી શેર પાછું મહત્તમ થશે પાછું ઘટવાનું છે તો 3s કક્ષક માટે નોડ કેટલા આવ્યા જે બી આવી શકે 3s માં નોડ b 1 બરાબર 2 થશે એટલે આ જે મહત્તમ મૂલ્ય થાય છે સાયસ્ટરનું એ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના તરીકે આપણે દર્શાવે છે કોઈ પણ કક્ષકમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ એટલે કે 90% રીતે લઈ શકાય 100% લઈ શકતા નથી કારણ કે સાઈઝ કેરનું મૂલ્ય કોઈ નાના નાના મૂલ્ય હોઈ શકે છે એટલે એ મૂલ્ય શૂન્ય સત્ય બની શકતું નથી એટલે નોડ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 100% રજૂ કરી શકાતી નથી પરંતુ મેક્સિમમ સંભાવના રજૂ કરી શકાય અને બધી કેસ કક્ષક આવી રીતે ત્રીજી એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન ડિગ્રી દ્વારા કેન્દ્રની આસપાસ દરેક રીતે અવકાશમાં સ્થિતિ સ્થાન સરખું જોવા મળશે એટલે એને ગોળાકાર આકાર તરીકે આપણે રજૂ કરીએ છીએ અને કોઈ એક જ કક્ષા વનેશમાં રહેલી બધી કક્ષકો આમ તો એસમાં એક જ પેટા કક્ષક હોય એટલે બધી જ કક્ષકો છે એ આકાર ઉર્જા ની બાબતમાં અલગ પડશે આકાર સેમ આવશે ડીપીએસ તો કે શું છે એસ કક્ષકમાં સેમ આવ્યો પણ ઉર્જાની બાબતમાં અલગ પડે એટલે કે ઉર્જાની વાત કરીએ તો વનેશ કક્ષક કરતા 2s ની ઉર્જા વધારે હોય એના કરતા 3s એના કરતા 4s ની ઉર્જા વધારે આવશે શા માટે તો કે n નું મૂલ્ય બદલાય છે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે એટલે n નું મૂલ્ય વધે તો ઉર્જા પણ વધી શકે છે એટલે આપણે આગળ પણ મુખ્ય કોટમાં કીધું હતું કે n નું મૂલ્ય વધે તો એ ઉર્જા છે એમાં વધારે જોવા મળી શકે છે તો આ રીતે સાઈઝ સ્ક્વેર અને ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર એના ઉપરથી ઇલેક્ટ્રોનની ઘનતા કેન્દ્રની આસપાસ કઈ જગ્યાએ મહત્તમ છે એના ઉપરથી એના આકાર જે આપણે રજૂ કરી શકીએ છીએ તો એસ કક્ષક સમમિતિ રીતે ગોળાકાર જોવા મળશે કે જોવા મળશે ગોળાકાર એ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે એટલે આ રીતે એટલે નોડનું સૂત્ર ધ્યાન રાખવાનું એન માઇનસ વન એસ કક્ષક માટે એન માઇનસ વન નોડનું સૂત્ર આવશે નોડ એટલે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય આ નોડ છે આ એક નોડ છે એવી જ રીતે આ વિસ્તાર પણ નોડ છે તો આ 3s કક્ષક આવે તેમાં બે નોડ નોડલ સપાટી અથવા નોડલ સર્કલ આપણે જોવા મળે કે જ્યાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જોવા મળતા નથી તો આ રીતે s કક્ષકના આકારની આપણે વાત કરી હવે p કક્ષકનો આકાર p કક્ષકનો આકાર એટલે s કક્ષક સમમિતિ રીતે શું હતી ગોળાકાર એટલે કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ છે એસ કક્ષકમાં બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ઘનતા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હતી સાયસ્ટરના ગ્રાફ દ્વારા આપણે જોઈ હવે પી કક્ષકનો આકાર છે ઈ ડબલ ડબલ
આકાર હશે એટલે કે બે પિન એટલે બે ગોળાકાર પિન એકબીજા સાથે જગા હશે જેમ કે કેન્દ્રની આસપાસ એક પિન આકારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે એવી જ રીતે એક તરફ અને બીજી તરફ બીજો પિન આકારે ગતિ કરતો હશે એટલે આ બે ગોળાકાર પિન એકબીજા સાથે ભેગા થાય એટલે એને દબદેલ આકાર કહેશું એટલે સોરી ડબલ દબદેલ નહીં એક જ દબદેલ હશે એટલે દબદેલ આકારે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પી કક્ષકમાં ગતિ કરતો જોવા મળે છે જેમાં એસ માં એક જ ગોળાકાર પિંડ હતું એટલે એને આપણે ગોળાકાર ભાગ કીધો પણ એ ડબલ પિંડ આકારનો છે અને બે પિંડ આકાર જ્યાં ભેગા થશે ને ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હશે એટલે કે આપણે એવું કહીએ ઇલેક્ટ્રોન ઘનતા કેવી હોય તો તે શૂન્ય જોવા મળે શું જોવા મળશે શૂન્ય અને પછી ફરીથી વળી પછી ઇલેક્ટ્રોન ઘનતા મહત્તમ થશે શૂન્ય થશે અને આ રીતે કેન્દ્રની આસપાસ ડબલ દબદેલ આકારે સોરી દબદેલ આકારે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પોતે ગતિ કરતો હોય પણ એ અવકાશમાં ત્રણ સ્થિતિ સ્થાન પામશે ત્રણ સ્થિતિ સ્થાન કઈ રીતે કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે ટૂંકી કક્ષક છે તો એન બરાબર કેટલા હોય બે એલ બરાબર કેટલા હોય વન તો એનએલ નું મૂલ્ય માઇનસ વન જીરો અને પ્લસ વન મળે છે તો એનો મીનિંગ એવો કે આ દબદેલ અવકાશમાં કેન્દ્રની આસપાસ ત્રણ રીતે સ્થિતિસ્થાન એટલે કે દ્વિતિન્યાસ જોવા મળે જેમ કે આ તમે કેન્દ્રની આસપાસ એક્સ અક્ષ ઉપર દબદેલ આકારે ગતિ કરતો હોય તો એને આપણે પી એક્સ કક્ષક કહી શકીએ એક ટુ પી એક્સ કહેવાય અને એન બરાબર બે છે તો ટુ પી એક્સ કહેવાય હવે એવી જ રીતે ઇલેક્ટ્રોન જો કેન્દ્રની આસપાસ વાય એક્સ પર ગતિ કરતો હોય આ વાય એક્સ ઉપર તો એ દબદેલ છે એ વાય એક્સ ઉપર આવે એનો મીનિંગ એવો કે વાય એક્સ પર ઇલેક્ટ્રોન ઘનતા દબદેલ આકારે મહત્તમ છે તો બીજું સ્થિતિ સ્થાન શું કહેવાય ટુ પી વાય કહી શકાય અને ઝેડ એક્સ પર ગતિ કરતો હોય તો ત્રીજું દબદેલ છે કે ઝેડ એક્સ ઉપર જોવા મળી શકે છે એટલે શું કહેવાય ટુ પી ઝેડ અને ખાસ ધ્યાન રાખવાનું કે ટુ પી એક્સ કક્ષક એટલે એની કિંમત માઇનસ વન એવું જરૂરી નથી તમે ત્રણ માંથી કોઈ પણ એક કક્ષક માટે એમએની કિંમત માઇનસ વન કે ઝીરો કે પ્લસ વન કહી શકો છો એની કોઈ સીધો સરળ સંબંધ છે નહીં આ ખાસ ધ્યાન રાખવું આનો મીનિંગ કે પી કક્ષકમાં જે ઇલેક્ટ્રોન હોય એ ત્રણ કક્ષકો છે એ ત્રણેય કક્ષકો અલગ અલગ રીતે દ્વિતિન્યાસ પામે છે એટલે એના ત્રણ પેટા પ્રકાર કીધા એટલે આકાશે વચ્ચે જો ડંગલ 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 પણ દ્વિતિન્યાસ બદલાય શું બદલાય છે દ્વિતિન્યાસ હવે તમે અહીં પણ જોઈ શકો ટૂંકી કક્ષક છે એન બરાબર બે છે એટલે એનું ઉર્જાય સમાન હોય એટલે એક જ કક્ષકમાં રહેલી બધી જ પેટા કક્ષક હોય ત્રણ પેટા કક્ષક છે કેટલી છે પેટા કક્ષક આ ત્રણેય પેટા કક્ષકમાં એનું મૂલ્ય સમાન છે એટલે ત્રણેય પેટા કક્ષકની ઉર્જા સમાન હોય ત્રણેયનો આકાર સરખો હોય ત્રણેયનું કદ પણ સરખું હોય શા માટે તો કે એક જ કક્ષામાં છે અને એક જ કક્ષકો છે એટલે આકાર સમાન ઉર્જા સમાન અને કદ પણ સમાન આવે પણ દ્વિતિન્યાસની બાબતમાં અવકાશમાં ગોઠવણીની બાબતમાં એક જ કક્ષકની અંદર રહેલી એક જ કક્ષાની અંદર રહેલી કક્ષકો પેટા કક્ષકો છે એ દ્વિતિન્યાસ અને અવકાશની ગોઠવણીના સંદર્ભમાં બદલાય ખાસ ધ્યાન રાખવાનું પણ ત્રણેયનો ઉર્જા સમાન આકાર સમાન અને કદ પણ સમાન આવી શકે છે તો પી કક્ષકનો આકાર લોકો હોય તો આપણે એક પી કક્ષકનો આકાર આ રીતે દોરવાનો એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ તો કે પી એક્સ એક્સ પર તમને દર્શાવો એને પી એક્સ કક્ષક કહેશું એવી જ રીતે આપણે ડબલ છે એક્સ અક્ષ અને વાય પ્યો અને ઝેડ તો વાય અક્ષ ઉપર ડબલ દર્શાવો વાય પી વાય એવી જ રીતે ઝેડ અક્ષ ઉપર ડબલ દર્શાવવાનો એક્સ વાય અને ઝેડ તો એને પી ઝેડ કક્ષક તરીકે દર્શાવશું કોઈ પણ એક્સ વાય ઝેડ અક્ષ કહી શકો છો જરૂરી નથી આ એક્સ અક્ષ જેવું બરાબર તો એટલે ત્રણ પી કક્ષકના પેટા પ્રકાર છે કારણ કે ત્રણેયનો અવકાશમાં સ્થિતિ સ્થાન પ્રત્યે જુદું જુદું હોય છે અને પણ ત્રણેયનો આકાર સેમ આવશે અને તમે જોશો તો આમાં નોડની ગણતરી કરવા જઈએ તો આ કક્ષકમાં પી કક્ષકમાં બે પ્રકારના નોડ મળી શકે કેટલા પ્રકારના નોડ મળશે બે પ્રકારના એક આપણે ત્રિજ્યા નોડ કહેવાય શું કહેવાય ત્રિજ્યા નોડ ત્રિજ્યા નોડ ગોતવાનું સૂત્ર છે
n minus m minus 1 x ઉપર એવું લખ્યું છે p કક્ષક માટે લોડ n minus 2 આવશે લખ્યું છે શા માટે તો કે p કક્ષક હોય ત્યારે n ની કિંમત 1 હોય એટલે આ 1 minus 1 એટલે જે 2 થાય પણ આપણે યાદ રાખવાનું ત્રિજ્યા કોણ એટલે n minus l minus 1 તો આપણે તો p કક્ષક ની વાત કરીએ તો નોડ છે ત્રિજ્યા નોડ એ n બરાબર 2 f minus l એટલે કે 0 આવે પણ 3p કક્ષક ની વાત કરીએ તો નોડ minus f minus f એટલે કેટલા આવશે 1 આવે 4p કક્ષક માટે નોડ ની વાત કરીએ તો નોડ કેટલા આવશે 4 minus 1 minus 1 એટલે કે 2 એટલે એનો મીનિંગ મુખ્ય ક્વોન્ટમ n નું મૂલ્ય વધતું જાય એમ નોડ ની સંખ્યા વધતી જાય છે શું વધશે નોડ ની સંખ્યા વધશે કારણ કે l તો બધેમાં સેમ જ આવશે p માં અને 1 છે એટલે ત્રિજ્યા નો છે એટલે ક્રમશ n નું મૂલ્ય વધતા તો કે વધારો જોવા મળે આ ખાસ યાદ રાખવાનું અને આ અલગ અલગ કુટી તીતી કરતી તો p કક્ષક છે એટલે આકાર એનો કેવો હોય વિદમ ને લેજો બરાબર અને એ કક્ષકો છે એ ઉર્જા ની બાબતમાં અલગ પડે એટલે ધ્યાન રાખવાનું એવું લખ્યું છે ઉર્જા સમાન આકાર સમાન કદ સમાન પણ ક્યારે પેટા કક્ષકોમાં હવે આ કુટી તીતી કરતી એકબીજાની પેટા કક્ષકો નથી આ બીજી કક્ષામાં છે આ ત્રીજી કક્ષામાં છે આ ચોથી કક્ષા તો આ ત્રણ કક્ષકો માટે આકાર સરખો હોય શું સરખો આવશે આકાર સરખો આવશે પણ ઉર્જાની બાબતમાં કદની બાબતમાં અલગ આવશે એટલે ઉર્જા અને કદ નો ક્રમ શું થાય છે p કરતા 3p ની ઉર્જા વધારે 3p નું કદ વધારે એના કરતા 4p એના કરતા ક્રમશ વધારે આવે શા માટે તો કે n નું મૂલ્યમાં શું થાય છે વધારો થાય છે એટલા પણ આ ત્રિપી ની અંદર પણ કક્ષક હોય ત્રણેય સંખ્યા સમાન ઉર્જા સમાન પદ સમાન અલગ અલગ પ્રકારની કક્ષાની અંદર એક જ પ્રકારની કક્ષક હોય ઉર્જા અને પદ બદલે આકાર બદલાય છે આકાર એનો p કક્ષક છે એ બદલે જ આવશે એ ધ્યાનમાં રાખવાનું રહેશે ત્યારબાદ આમાં ત્રિજ્યા નો કીધો છે અને આ ઉપરાંત આમાં કોણીય નોડ પણ જોવા મળે કોણીય નોડ કોણીય નોડ નું સૂત્ર છે l s કક્ષક સમમિતિ રીતે ગોળાકાર હતી એની અંદર કોણીય નોડ નો આ એની કિંમત 0 છે એટલે 0 થાય પણ અહીં તમે જોઈ શકો છો કે આ ત્રણ અક્ષ હોય તો જે અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય તો x અને y સમતલ છે એમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના તો કે આપણે શું થશે તો કે 0 કહી શકે કેવી કહી શકે તો કે 0 એટલે એમાં pz કક્ષક માટે એક મોડેલ સમતલ તમને જોવા મળે એ જ કે py હોય તો એના માટે x અને z સમતલ છે કે નોડ તરીકે વર્તી શકે એટલે x હોય તેના માટે y અને z સમતલમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ન હોય તો એમાં નોડ મળી શકે એટલે કોણીય નોડની સંખ્યા l આવશે તો આપણે 2p કક્ષકની અંદર કોણીય નોડ નમાવો તો l બરાબર થાય તો p કેટલે 2p છે એટલે કેટલા આવે તો કે 1000 3p માં તો k / l બરાબર 1000 કારણ કે p હોય એટલા કોણીય નોડ હોય કોણીય નોડ પૂછે તો l ની કિંમત જેટલા હોય અને ત્રીજા નોડ પૂછે તો n માઇનસ l માઇનસ k 1 પ્રમાણે આપણે જોવા મળશે આ ધ્યાનમાં રાખવાનું છે અને એમસીક્યુ માં નોડ વિશે પ્રશ્ન પૂછે તો ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ ત્રીજી કક્ષક છે d કક્ષક નો આકાર તો d કક્ષક છે એનો આકાર ડબલ ડબલે આકાર જો આકાર આવશે ડબલ ગતિલા આકારે ડી કક્ષક તરીકે આપણે જોવા મળી શકે છે તો ડી ઓછામાં ઓછું એન નું મૂલ્ય 3 હોય તો ડી કક્ષક સાથે તો ડી કક્ષક હોય ત્રીજી કક્ષાની અંદર ડી કક્ષક આવે અને એન બરાબર 3 છે એલ બરાબર 2 છે તો એને ની કિંમત આપણે માઇનસ કે માઇનસ 1 0 પ્લસ 1 અને પ્લસ 2 5 મૂલ્ય મળે છે એટલે 5 પ્રકારની ડી કક્ષકો જોવા મળશે કેટલા પ્રકારની 5 એટલે એના 5 રીતે અલગ અલગ અવકાશમાં દ્વિવિન્યાસ ડબલ ડબલ જોવા મળશે જેમ p કક્ષકમાં 3 રીતે ડબલ અવકાશમાં દ્વિવિન્યાસ હતા એ રીતે b કક્ષકમાં ડબલ ડબલ કેટલી રીતે 5 રીતે દ્વિવિન્યાસ થશે અને આના માટે આ કક્ષકોને નામ આપશું આપણે એકને dxy આપશું એકને dyz એકને dzx એકને dx2 - y2 અને એકને dz2 અહીંયા પણ આની જેમ ધ્યાન રાખવું કે માઇનસ નું હોય તો 2px નું લેવું જરૂરી નથી એમાં આ ત્રણ કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ઘનતા અક્ષની વચ્ચે જોવા મળશે ક્યાં જોવા મળશે
x અને y વસ્તુ છે જ્યારે આ બંનેમાં ઇલેક્ટ્રોન ઘનતા અક્ષ ની શું હશે ઉપર હશે એટલે આમાં ઇલેક્ટ્રોન વિદ્યુત વાદળ બે અક્ષોની વચ્ચે જોવા મળશે અને આમાં અક્ષ ની શું આવશે ઉપર આવશે તો આ ડબલ ડબલ કઈ રીતે દર્શાવવામાં આવે છે એની ચર્ચા કરીએ તો x અક્ષ y અક્ષ z અક્ષ ચાલો હવે ડબલ ડબલ જુદા બે ડબલ આકાર ઇલેક્ટ્રોન ગતિ કરે dxy હોય તો x અને y અક્ષ ની વચ્ચે થી ડબલ છે પસાર થતું જોવા મળે તો આ x અને y સામે તરફ xy તો આ ડબલ છે કે આ રીતે પસાર તો બીજું ડબલ x અક્ષ અને y અક્ષ ની વચ્ચે આ ત્રિ પરિમાણમાં વિચારવાનું છે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે ત્રિ પરિમાણની અંદર આ તમે જોશો તો આ ડબલ તમને એવું લાગશે કે x અને z અક્ષની વચ્ચે છે ત્રિ પરિમાણમાં કારણ કે ત્રણેય અક્ષો એકબીજાને શું રહેલી હોય લંબ રહેલી હોય આ ડબલ બધાયમાં તમને સેમ લાગશે x અને z વચ્ચે પણ વાસ્તવમાં x અને y વચ્ચે હોય તો આ રીતે ઇલેક્ટ્રોન દ્વિ કક્ષકની અંદર ડબલ ડબલ આકારે આ રીતે ગતિ કરે આમ સતત ઇલેક્ટ્રોન ડબલ ડબલ આકારે પોતે ગતિ કરતો જોવા મળે છે એ ધ્યાનમાં રાખવાનું છે તો આમાં x અને y અક્ષ ની વચ્ચે છે એટલે dxy કહેવાય dxy આકાર તરીકે દર્શાવેલો છે એવી જ રીતે હવે આપણે x અક્ષ y અક્ષ z અક્ષ તો આમાં y છે dxy dy z તો બંને y અને z અક્ષની વચ્ચે કે આ y છે સામે y છે આ એટલે એક ડબલ આપણે આ રીતે પસાર કરશું તો બીજું ડબલ એ આ રીતે આવશે આ ડબલ તમને બધા સેમ લાગશે પણ વાસ્તવમાં સેમ છે નહીં એ જ રીતે ત્રીજો આકારની વાત કરીએ x y z તો d x z x તો ગમે z અને x અક્ષ ની વચ્ચે હોય એટલે z અને x અક્ષ ની વચ્ચે હોય એટલે આપણે અહીંયા દ્વિ પરિમાણ માં આકૃતિ દોરી છે તો y અક્ષ ઉપર આવે છે પણ ખરેખર y અક્ષ થી લંબ હોય લાંબ પણ દ્વિ પરિમાણ માં આપણે એટલે દોરી શકતા નથી આ લંબ છે y અક્ષ ઉપર છે નથી સમજવાનું x અને y ની વચ્ચે છે z અક્ષ ની વચ્ચે હોય એ જ રીતે બીજું x z અક્ષ ની વચ્ચે આ રીતે દર્શાવવાનું તમે માઇન્ડ અંદર તમારે કોમન જેવું દર્શાવવાનું છે વાસ્તવમાં એ રીતે નથી કે જે આપણે કીધું બે અક્ષની વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જોવા મળે છે તે ધ્યાનમાં રાખવાનું રહેશે અને ચોખ્ખો આકાર છે x y z એનું નામ આપણે આપ્યું છે d x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એનો મીનિંગ કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના x અક્ષ અને y અક્ષ પર છે એટલે આપણે એક દંડે x અક્ષ ઉપર દર્શાવવાનું અને બીજું y અક્ષ ઉપર એટલે ઇલેક્ટ્રોન ઘનતા અક્ષ ઉપર વધારે આવશે અને ત્યારબાદ ચોથો આકાર છે x y z એમાં z અક્ષ ઉપર dz સ્ક્વેર એના ઉપર બંને ડમ્બેલ દર્શાવશો અને બીજું ડમ્બેલ ગોળાકાર તરીકે દર્શાવશો તમે આમ જોશો તો કુલ આકાર સમાન છે પણ પેલી ચાર કક્ષકોના આકારમાં ડબલ ડમ્બેલ દેખાય છે આમાં બીજું ડમ્બેલ દેખાઈ શકતું નથી એટલે પાંચ કક્ષકોમાંથી ચાર કક્ષકોનો આકાર સેમ જેવા લાગે એક કક્ષકનો આકાર થોડી અલગ પડી શકે છે અને આની અંદર નોડ ગણશો ત્રિજ્યાનો તો ત્રિજ્યાનો નું સૂત્ર શું કીધું આપણે n માઇનસ l માઇનસ 1 તો આના માટે d કક્ષક માટે l 2 હોય તો ડાયરેક્ટ સૂત્ર n માઇનસ 3 પણ લઈ શકો જે 3 માં n માઇનસ 2 હશે અથવા તો માનો કે ત્રિવિ કક્ષક છે તો n બરાબર કેટલા હોય તો કે 3 હશે બરાબર l બરાબર તો 2 અને 1 માઇનસ 1 એટલે 3 માં નોડ 0 આવે 4d માં નોડ જોઈએ તો 4 માઇનસ 2 માઇનસ 1 એટલે કેટલા નોડ આવે તો કે 1 નોડ પણ કોણીય મોડની વાત કરીએ તો કોણીય નોડ છે તે l જેટલા હોય તો આમાં l જેટલા કોણીય નોડ એટલે l બરાબર કેટલા આવે છે દ્વિ કક્ષક માટે કે તો આમાં કોણીય નોડ છે ને 2 જ હોય 3d હોય કે ભલે 4d હોય કે ભલે 5d તો 2 નોડ કઈ રીતે તો એક તો પોતાના કેન્દ્રમાંથી પસાર થાય એટલે કેન્દ્રમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શું હોય એટલે એ અને બીજું કીધું કે y અને z અણુઆકાર છે z અને x તો z અને x વચ્ચે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે તો y
બરાબર હું અહીં કક્ષક લખું છું પછી આયા એટલે બે પ્રકારના નોડ કીધા એક ક્યુ નોડ ત્રિજ્યા નોડ અને બીજો કોણીય નોડ અને કુલ નોડ તો એના સૂત્ર યાદ રાખવાના ખાસ ત્રિજ્યા નોડ નું સૂત્ર n માઇનસ l માઇનસ શું આવે વન આવશે કોણીય નોડ નું સૂત્ર n અને કુલ નોડ એટલે આ બે નો સરવાળો બે નો સરવાળો કરો તો l ઉડી જાય તો શું વધે n માઇનસ 1 કુલ નોડ નું છે તો n માઇનસ 1 એટલે ખાલી એમ કે આપેલ કક્ષકમાં નોડ કેટલા છે કુલ નોડ જ રહેવાનું તો n માઇનસ 1 સૂત્ર વાપરો પણ સ્પષ્ટ કરે ત્રિજ્યા નો કે કોણીય નો તો આ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરો તો ચાલો હું તમને આ પ્રમાણે લખું ds લખું ds બરાબર પછી કુલ લખું ત્યારબાદ vp લખી ફોર્ટ બરાબર પછી આપણે લખશું આપણે વીટી લખશું અને ફોર વીટી તો આ નોડ નો એવું કહીએ તો ત્રીજા નોડ માં ચાલો એન બરાબર કેટલા આવે એક માઇનસ એન બરાબર એક શું કેટલા આવે ઝીરો માઇનસ એક કરતા ત્રીજા નોડ ઝીરો આમાં બે માઇનસ ઝીરો માઇનસ એક એટલે ત્રણ માઇનસ ઝીરો માઇનસ એક બરાબર ઝીરો ત્રણે તરફ છે કોઈ સ્ટ્રક્ચર છે એટલે ઝીરો આવે એટલે કેટલા આવ્યા બે પછી આપણે એન બરાબર બે પી એટલે એન બરાબર વન માઇનસ વન એટલે કેટલા આવ્યા ઝીરો 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1 - 1 = 2 3 - 1
માં n l બરાબર 2 છે એટલે કોઈ નોડ d આવી શકે છે તો કુલ નોડ n 1 એટલે 1 1 1 એટલે 0 તો જોઈ શકો d નો સરવાળો કરો 0 આવશે આમાં કેટલા આવશે 1 પછી કેટલા આવશે તો કે 2 પછી કેટલા આવે 2p માં 2 1 એટલે 1 2p ની અંદર 1 પછી આની અંદર કેટલા 2 આમાં કેટલા 3 આમાં કેટલા 4 અમાર સોરી બે ને 3 નાનો કેટલા થશે 2 આ કો સૂત્ર કિંમત મૂકી શકો છો 3 ની છે 3 માઈનસ 1 એટલે 2 અને 4 ની 4 માઈનસ 1 એટલે કેટલા આવશે 2 અમાર 2 અને 1 કેટલા આવશે 3 4 થી 4 માઈનસ અને આની અંદર 2 અને આમાં 2 ને 1 કેટલા આવ્યા 3 તો આ રીતે કુલ નોડ ત્રિજ્યા નોડ કે કોઈ નોડ પૂછે તો આ ધ્યાનમાં રાખવાનું રહેશે તો આ રીતે કક્ષકના આકાર છે એની આપણે ચર્ચા કરી આગળના લેક્ચરની અંદર આ કક્ષકો છે એની ઊર્જા આપણે કીધું કે ઊર્જામાં વધારો થાય છે જો 2p 3p 4p એ જ રીતે 3d કક્ષકો હોય એની ઊર્જા અને કદ પણ ક્રમશ વધે 3d કરતા 4d એના કરતા 5d એના કરતા 6d નહીં કદમાં તો કેસું થશે વધારો થશે પણ એક જ પ્રકારની આ બધી ત્રિવિધ કક્ષકો છે તે બધી ત્રિવિધ કક્ષકોનું ત્રિવિધ કક્ષકની જેમ ઊર્જા સમાન આકાર સમાન કદ સમાન પણ અવકાશમાં દ્વિવિન્યાસ છે એ જેમ થશે તે ધ્યાન રાખવાનું છે તો હવે આની બધી કક્ષકો ભેગી કરીએ તો એની ઊર્જા કઈ રીતે ચેન્જીસ થાય છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરશું તો આજે આકાર વિશે ચર્ચા કરી એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને નોન પ્રિન્ટેડમાં વાર્તિક સ્થિતિમાં પૂછાય તે ધ્યાન રાખો એસ કક્ષક સમી કે જે ગોળાકાર પી કક્ષક દંડે ડી કક્ષક ડબલ દંડે અને એફ કક્ષકનો આકાર અનિયમિત છે એટલે કે આપણે ચર્ચા કરશું નહીં ચાલો આજે આટલું રાખીએ બરાબર